હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ફરી એકવાર હાજર છું તમારી સમક્ષ. આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરમાં વધુ એક થિયરીનો આગળ અભ્યાસ કરીશું. થિયરી જે છે એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 67 મુજબ ગેલ્વેનિક કોષ એવું ટાઇટલ ધરાવે છે, પરંતુ એ જે ગેલ્વેનિક કોષ થિયરી છે એને આપણે ચાર ભાગમાં વિભાજીત કરી અને અભ્યાસ કરવાના છીએ. એમાંથી સૌથી પહેલો ભાગ મેં અહીંયા સ્મોલે લખેલો છે, ગેલ્વેનિક કોષમાં અર્ધકોષ અને ક્ષાર સેતુની સમજ. હવે ગેલ્વેનિક કોષમાં અર્ધકોષ અને ક્ષાર સેતુની સમજ, તો એને અનુલક્ષીને જેટલું લખાણ છે એટલું અહીંયા આપણે બોર્ડ ઉપર લખેલું છે. આપણે પહેલી થિયરીમાં જ્યારે ગેલ્વેનિક કોષ વિશે ભણેલા ત્યારે હેતુ લખેલો, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું, એ જ સ્ટેટમેન્ટ છે કે ગેલ્વેનિક કોષમાં સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે આવી આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા, હવે આ ગિબ્સ ઉર્જાનો સિમ્બોલ ડેલ્ટા જી અંશ, જે ઉષ્માગતિશાસ્ત્ર નામનું જે ચેપ્ટર 11 સાયન્સમાં છે એના મુજબ છે, ગિબ્સ ઉર્જાનું વિદ્યુત કાર્યમાં રૂપાંતર થાય છે. ઉષ્માગતિશાસ્ત્રની અંદર વિદ્યુત કાર્ય જે છે એને ડબલ્યુ વિદ્યુત બરાબર NFE અંશ સેલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ વિવિધ પ્રકારના વિદ્યુતીય સાધનો ચલાવવા માટે થાય છે. ચોપડીની અંદર વિદ્યુતીય સાધનોનો ઉલ્લેખ કરેલો છે. આ જે સૂત્ર મેં લખ્યું છે એ એક્સ્ટ્રા છે, ડેલ્ટા જી અંશ બરાબર માઇનસ ડબલ્યુ વિદ્યુત બરાબર NFE અંશ સેલ, આ સૂત્ર એ ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે જ લખેલું છે. આ થિયરી લખવામાં આ સૂત્રનો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર રહેતી નથી. ગેલ્વેનિક કોષ, હવે ગેલ્વેનિક કોષ એ જ ડેનિયલ કોષ છે, આપણે પહેલી થિયરીમાં એ વસ્તુનો પણ ઉલ્લેખ કરેલો છે કે ગેલ્વેનિક કોષ એ જ ડેનિયલ કોષ છે, એ જ વોલ્ટેઇક કોષ છે, એ જ વિદ્યુત રાસાયણિક કોષ પણ છે. ગેલ્વેનિક કોષની સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા બે જુદા જુદા ભાગમાં થાય છે. હવે અહીંયા બે ભાગ દર્શાવેલા છે, એક ભાગ છે એ રિડક્શન અર્ધ પ્રક્રિયા દર્શાવતો ભાગ છે, બીજો ભાગ છે એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દર્શાવતો ભાગ છે. સૌથી પહેલા લખ્યું છે Cu+2 ના દ્રાવણમાં ડૂબાડેલા કોપરના વિદ્યુત ધ્રુવ પર રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય છે. આ બાબતથી આપણે અપરિચિત નથી, આ બાબત આપણે પહેલી થિયરીમાં સમજાવેલી છે. રિડક્શન પ્રક્રિયા આવી છે, Cu+2+2 ઇલેક્ટ્રોન ગીવ Cu સોલિડ. Cu+2 ના દ્રાવણમાંથી આ Cu+2 આયનો વપરાય છે અને Cu સોલિડ એ કોપરના ધ્રુવ પર જમા થાય છે. આને રિડક્શન હાફ રિએક્શન એટલે કે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાશે. તેમજ Zn+2 ના દ્રાવણમાં ડૂબાડેલા ઝીંકના વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે. એટલે ઝીંકનો જે વિદ્યુત ધ્રુવ છે એના ઉપરથી ઝીંક પરમાણુઓ એ ઓક્સિડેશન અનુભવીને Zn+2 આયનમાં રૂપાંતરિત થાય છે. આ Zn+2 આયનો દ્રાવણમાં પ્રવેશે છે અને આ બે ઇલેક્ટ્રોન છે એ પરિપથમાં દાખલ થાય છે. આપણે પહેલી થિયરીમાં પણ એવું સ્પષ્ટીકરણ કરેલું છે કે બે ઇલેક્ટ્રોન એ પરિપથમાં જ જશે, ઇલેક્ટ્રોન્સ ક્યારેય દ્રાવણમાં જઈ શકતા નથી. આને આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન હાફ રિએક્શન કહીશું. તેથી આ બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા છે, જે નીચે મુજબ છે. આ પ્રક્રિયા સમીકરણ જે છે એ આ બંને પ્રક્રિયાનો સરવાળો છે. તીરની નિશાનીની ડાબી બાજુએ જે બે ઘટકો છે એ બંને ઘટકો અહીંયા લખેલા છે. બે ઇલેક્ટ્રોન સામે બે ઇલેક્ટ્રોન કેન્સલ થશે, કારણ કે બે ઇલેક્ટ્રોન વપરાશમાં છે અને બે ઇલેક્ટ્રોન ઉત્પાદનમાં છે, એટલે સામસામે એ કેન્સલ થઈ જશે. આ જે પ્રક્રિયા છે એ ડેનિયલ કોષની એ કોષ પ્રક્રિયા છે, જે રેડોક્સ પ્રક્રિયા છે. ઉપરોક્ત બંને ભાગોને અર્ધકોષ કહે છે, એટલે એક ભાગ કે જેમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય છે એ એક અર્ધકોષ છે, અને બીજો ભાગ કે જેમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે એ બીજો અર્ધકોષ છે. અહીંયા આપણે સ્પષ્ટીકરણ કર્યું છે કે કોપર અર્ધકોષ, હવે આ કોપર અર્ધકોષને દર્શાવવાની સાંકેતિક ઘટના છે અથવા સાંકેતિક પદ્ધતિ છે. મેં એક ઓબ્લિક કરેલું છે, ડાબી બાજુએ કોપર સોલિડ અને જમણી બાજુએ Cu+2 આયન બતાવેલો છે. તો આ અર્ધકોષને બતાવવાની અથવા તો દર્શાવવાની એક સાંકેતિક પદ્ધતિ છે, જે તે ધાતુની સંજ્ઞા અને ધાતુના ધન આયનની સંજ્ઞા એની વચ્ચે એક આવી ઊભી લીટીનો ઉપયોગ થાય છે. કોપર અર્ધકોષ ને રિડક્શન અર્ધકોષ, જ્યારે ઝીંક અર્ધકોષને ઓક્સિડેશન અર્ધકોષ કહે છે. હું ફરીથી બોલું છું, આ એક ભાગ અને આ બીજો ભાગ, એક ભાગ કે જેમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય છે અને બીજો વિભાગ કે જેમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે, એવા બંને ભાગ લખ્યું છે. ઉપરોક્ત બંને ભાગોને અર્ધકોષ કહે છે. કોપર અર્ધકોષ, આ કોપર અર્ધકોષ છે કે જેમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય છે, આ એનું સાંકેતિક નિરૂપણ છે, એને રિડક્શન અર્ધકોષ કહે છે. જ્યારે ઝીંક અર્ધકોષ, જે ભાગમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે,
એ ઝીંક અર્ધકોષ છે. ઝીંક અર્ધકોષનું સાંકેતિક નામ પણ આ રીતે છે. એને ઓક્સિડેશન અર્ધકોષ કહે છે. હું ફરીથી કહી દઉં છું કે સંપૂર્ણ ડેનિયલ કોષ અથવા બીજ રાસાયણિક કોષ એના બે અર્ધકોષો છે. એક અર્ધકોષ છે એ રિડક્શન અર્ધકોષ છે, બીજો અર્ધકોષ છે એ ઓક્સિડેશન અર્ધકોષ છે કોષ છે. બીજી એક વસ્તુ કે કોષનું સાંકેતિક નિરૂપણ જયારે કરવામાં આવશે સંપૂર્ણ કોષનું, આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે, સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવશે ત્યારે એક પરંપરા છે કે જેમાં ઓક્સિડેશન અર્ધકોષને ડાબી બાજુ દર્શાવવામાં આવશે અને રિડક્શન અર્ધકોષને જમણી બાજુ દર્શાવવામાં આવશે. લેટર ઓન આપણે એની પણ ચર્ચા કરીશું. આ પ્રકારના કોઈ પણ બે અર્ધકોષો વડે ડેનિયલ કોષ જેવા અનેક ગેલ્વેનિક કોષો બનાવી શકાય છે. આ પ્રકારના કોઈ પણ બે અર્ધકોષ, હવે જેમ કે ડેનિયલ કોષમાં આપણે કોપર અને ઝીંકના અર્ધકોષો લીધેલા છે, આવી રીતે સિલ્વરના, એફીના કે ક્રોમિયમના એવા ઘણા બધા ધાતુઓના અર્ધકોષો અવેલેબલ છે. અને એવા અનેક ધાતુઓના અર્ધકોષો જે છે એમાંથી કોઈ પણ બે અર્ધકોષનો આપણે ઉપયોગ કરી અને ડેનિયલ કોષ જે રીતે આપણે બનાવેલો એવી રીતે અનેક ગેલ્વેનિક કોષો બનાવી શકીએ છીએ. ધાત્વીય વિદ્યુત ધ્રુવ અને જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં તેને ડુબાડવામાં આવે છે તે બંનેને સંયુક્ત રીતે અર્ધકોષ કહે છે. આપણે જે અહીંયા અર્ધકોષની સમજૂતી લીધી એને અનુલક્ષીને અર્ધકોષની ડેફિનેશન છે. જો તમને યાદ હોય તો આપણે ડેનિયલ કોષની આકૃતિ જે આપણે પહેલી થિયરીની અંદર આપણે દર્શાવેલી, તો એમાં એક બીકર કે જેની અંદર આપણે ZnSO4નું દ્રાવણ ભરેલું છે અને એની અંદર ઝીંકની પટ્ટી ડુબાડેલી છે. તો ઝીંકની પટ્ટી છે એ ધાત્વીય વિદ્યુત ધ્રુવ કહેવાશે. અને જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં તેને ડુબાડવામાં આવ્યું છે, તો ZnSO4 એ વિદ્યુત વિભાજ્ય છે. ZnSO4ના દ્રાવણમાં આપણે ઝીંકની પટ્ટી ડુબાડીએ છીએ તો એ અનુસંધાનમાં આપણે એવું લખી શકીએ કે ધાત્વીય વિદ્યુત ધ્રુવ એટલે કે ઝીંક અને જે વિદ્યુત વિભાજ્ય એટલે કે ZnSO4 ના દ્રાવણમાં તેને ડુબાડવામાં આવે છે તો એ બંનેને સંયુક્ત રીતે અર્ધકોષ કહે છે. એ જ રીતે કેથોડિક દ્રાવણ એટલે કે CuSO4નું દ્રાવણ અને એની અંદર આપણે કોપરની પટ્ટી ડુબાડેલી છે તો એ શું થશે, એ પણ અર્ધકોષ થશે. જેમ કોપરનો અર્ધકોષ છે એ રિડક્શન અર્ધકોષ કહેવાય છે, એમ ઝીંકનો અર્ધકોષ છે એ ઓક્સિડેશન અર્ધકોષ કહેવાશે. આ બંને અર્ધકોષોને વાહક તાર મારફતે બાહ્ય પરિપથ, હવે બાહ્ય પરિપથની અંદર સ્વિચ, બલ્બ, ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર કોઈ પણ હોઈ શકે, કોઈ એક વસ્તુ હોઈ શકે, એક કરતા વધારે વસ્તુ પણ હોઈ શકે. સ્વિચ એ પરિપથનો એક ભાગ છે. બલ્બ, ગેલ્વેનોમીટર અથવા વોલ્ટમીટર ત્રણમાંથી ગમે તે એક અથવા બે વસ્તુ જોડી શકીએ છીએ. આ બંને અર્ધકોષોને વાહકતા મારફતે બાહ્ય પરિપથ સાથે જોડવામાં આવે છે. જ્યારે બંને અર્ધકોષોના વિદ્યુત વિભાજનના દ્રાવણને આંતરિક રીતે ક્ષાર સેતુ મારફતે જોડવામાં આવે છે. ડેનિયલ કોષની આકૃતિ તમે ધ્યાનથી જોશો તો બે બીકર, એક બીકર ડાબી બાજુ કે જેની અંદર ZnSO4નું દ્રાવણ હતું, જમણી બાજુ બીકર છે જેની અંદર CuSO4નું દ્રાવણ હતું અને બંને બીકરના દ્રાવણને આપણે ક્ષાર સેતુ મારફતે જોડેલો, આ એ જ લખાણ લખેલું છે કે જ્યારે બંને અર્ધકોષોના વિદ્યુત વિભાજનના દ્રાવણોને આંતરિક રીતે ક્ષાર સેતુ મારફતે જોડવામાં આવે છે. યોગ્ય ક્ષારનું આ આપણે જે લખ્યું છે એ ક્ષાર સેતુની વ્યાખ્યા છે, જેમ આ અર્ધકોષની વ્યાખ્યા છે. અર્ધકોષની વ્યાખ્યા જે છે બરોબર છે એ આપણે અલગથી યાદ રાખવી જરૂરી છે. આ અર્ધકોષની વ્યાખ્યા છે, એ જ રીતે આ ક્ષાર સેતુની વ્યાખ્યા છે. ક્ષાર સેતુની વ્યાખ્યા આખી આવી રીતે થશે. યોગ્ય ક્ષારનું જલીય દ્રાવણ ભરેલી યુ આકારની કાચની પોલી નળીને ક્ષાર સેતુ કહે છે. જેમ અહીંયા અર્ધકોષની વ્યાખ્યા આ પ્રકારે થશે, ધાતીય વિદ્યુત ધ્રુવ અને જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં તેને ડુબાડવામાં આવે છે તે બંને સંયુક્ત રીતે અર્ધકોષ કહે છે. તે બંનેને એમ અહીંયા ક્ષાર સેતુની વ્યાખ્યા છે. આપણે એવું જાણીએ છીએ કે એક યુ આકારની કાચની પોલી નળી છે જેની અંદર યોગ્ય ક્ષારનું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. આપણે ઉલ્લેખ કરેલો છે NH4NO3 એટલે કે એમોનિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ ભરેલું હોય છે. સામાન્ય જલીય દ્રાવણ અને ક્ષાર સેતુમાં ભરવામાં આવતું જલીય દ્રાવણ બંનેમાં થોડો ડિફરન્સ છે. સામાન્ય જલીય દ્રાવણ જે છે બરોબર છે એ દ્રાવણ જ છે, પણ ક્ષાર સેતુની અંદર જે જલીય દ્રાવણ ભરવામાં આવે છે એ જેલી પ્રકારનું હોય છે, મીન્સ કે અતિ ઘટ્ટ દ્રાવણ બરોબર છે. ક્ષાર સેતુ બંને અર્ધકોષોના દ્રાવણોને વીજ તટસ્થ બનાવીને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો રાખવાનું કાર્ય કરે છે. આપણે મિત્રો આ જે બાબત જે લખેલી છે બરોબર પાઠ્યપુસ્તકમાં વિધાન નથી કે વીજ તટસ્થ બનાવીને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો રાખવાનું કાર્ય કરે છે બરોબર, પરંતુ આપણે જરા અહીંયા એને ઝડપથી સમજી લઈશું. જેમ કે તમે અહીંયા જુઓ છો કે કેથોડિક પ્રક્રિયા થાય ત્યારે દ્રાવણમાંના CU+2 આયનો વપરાય જશે. દ્રાવણ છે CuSO4 નું,
અને સીયુ પ્લસ ટુ આયનો વપરાય જાય તો દ્રાવણમાં એસઓ ફોર માઇનસ ટુ આયનો બાકી રહેશે, તો દ્રાવણ ઋણ ભારીય બનશે. અને આ જે એનોડિક પ્રક્રિયા છે એનાથી ઝેડએન પ્લસ ટુ આયનો ઉદભવે છે એ ઝેડએન એસઓ ફોર ના દ્રાવણમાં દાખલ થશે. હવે ઝેડએન એસઓ ફોર ના દ્રાવણમાં પહેલેથી જેટલા ઝેડએન પ્લસ ટુ આયનો છે એટલા એસઓ ફોર માઇનસ ટુ આયનો છે. આ વધારાના ઝેડએન પ્લસ ટુ આયનો એ એનોડિક દ્રાવણમાં દાખલ થાય છે, જેનાથી એનોડિક દ્રાવણ ધન ભારીય બને છે અને સીયુ પ્લસ ટુ આયનો વપરાય જવાથી કેથોડિક દ્રાવણ ઋણ ભારીય બને છે. તો એવા સંજોગોમાં ક્ષાર સેતુ કેથોડિક દ્રાવણમાંથી એસઓ ફોર માઇનસ ટુ આયનોનું વહન કરાવી અને એનોડિક દ્રાવણ તરફ લાવે છે, એટલે એનોડિક દ્રાવણ એમાં વધારાના ઝેડએન પ્લસ ટુ આયનો જે છે એ તટસ્થ થાય છે અને કેથોડિક દ્રાવણમાંથી વધારાના એસઓ ફોર માઇનસ ટુ આયનો દૂર થવાથી એ પણ તટસ્થ થાય છે. આમ બંને દ્રાવણોને વિધ તટસ્થ બનાવીને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો રહે એવું કાર્ય ક્ષાર સેતુ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમે તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓને શેર કરજો. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા કે જેથી તમને આ પ્રકારના નવા વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું આવા અન્ય નવા વિડીયો લેક્ચરમાં.